અને અત્યાર સુધી તમે કઈ વેરાયટી વાવતા હતા? પેલા તો ઘણી બધી વાવતા હતા વેરાયટીઓ તો, બરાબર, પણ આ વેરાયટી સારી છે બરાબર. એમાં અને આમાં શું ડિફરન્સ તમને દેખાય? ઘણો ડિફરન્સ છે. એક તો માલ જુઓ તમે, પછી ક્વોલિટી જોરદાર છે, શાઇનિંગ, પછી ભાવ પણ ઊંચો મળે છે. 2 રૂપિયા. વિપુલભાઈ, આમાં વાયરસ અને જંતુનાશકમાં કેવું રહે? આમાં વાયરસ અને જંતુનાશકમાં ઘણો ફાયદો બીજી વેરાયટી કરતા, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. બરાબર. કેટલા દિવસે સ્પ્રે આપવાનો? સ્પ્રે લગભગ 10 દિવસે. બરાબર. બીજી કોઈ અધર વેરાયટી કરતા સ્પ્રે વધારે આપવો જરૂરી કે ઓછો? ના ના, સરખા જ આપીએ છીએ. સરખા જ આપો છો? બરાબર. બરાબર. આ વેરાયટી તમને દિલથી કેવું લાગે છે? સંતોષ? સંતોષ, સંતોષ, એકદમ સરસ વેરાયટી, સારી, વાવા લાયક. બરાબર. શું શું સારું લાગ્યું? બજારમાં મૂકતા વેચાય છે, ભાવ ઊંચો મળે કે સરખો મળે? દાખલા બીજી વેરાયટી બજારમાં જતી તો અને આમાં બીજી વેરાયટી કરતા ભાવમાં ડિફરન્ટ કેટલો રહેશે? ડિફરન્ટ 1-2 રૂપિયાનો રહે કિલો. બીજું કઈ કહેવા માંગો છો વેરાયટી વિશે? વાવેતર કરાય આ વેરાયટી એમ. હા, વેરાયટી ખેડૂતો નુકસાન નહીં આમાં. બરાબર. તમને દિલથી કેવો સંતોષ આ વેરાયટી પ્રત્યે? સરસ, સરસ. બરાબર. આવતી સાલ આ વેરાયટી તમે લગાવશો? હા, લગાવવાની. ઓકે. અચ્છા, આખા ખેતરમાં તમે અત્યારે જોઈ શકો છો, એક નહીં આખો એક છોડ નથી, પણ આખા ખેતરમાં તમે આટલું ને આટલું મરચું જોવા મળશે. હા, જુઓ તમે, બતાવજો આ મરચી નીચેથી. હા, બતાવો, બતાવજો જરા કેટલા માલ બે. બાપ રે બાપ, ગજબ મરચું.